નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપસૌને ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો ગુજરાત સરકાર ટૂંક સમયમાં એફિડેવિટને બદલે સ્વઘોષણા પદ્ધતિ અમલમાં મૂકી શકે. આવક, જાતિ, અધિનિવાસના સર્ટિફિકેટ માટે એફિડેવિટને બદલે સ્વઘોષણા આવશે. ગુજરાતમાં જાતિનો દાખલો, અધિનિવાસ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આવકનું પ્રમાણપત્ર જેવા સર્ટિફિકેટ મેળવવા માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એફિડેવિટને બદલે સ્વઘોષણા અર્થાત સેલ્ફ ડિક્લેરેશન આધારિત પદ્ધતિ અમલમાં મૂકી શકે છે. જોકે નાગરિકો એટલે કે અરજદારો ઉપર સંપૂર્ણતઃ ભરોસો મૂકીને વિવિધ સરકારી સેવાઓનો સુચારુ અમલ કરાવવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ GADએ અન્ય તમામ વિભાગો પાસેથી પણ સૂચનો મંગાવ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 6000 રૂપિયાને બદલે PM કિસાન યોજના અંતર્ગત 8000 રૂપિયાનો હપ્તો મળશે. લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 3 હપ્તામાં આપવામાં આવતી રૂપિયા 6000ની રકમને વધારીને રૂપિયા 8000 કરી શક્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સરકાર આ અંગે વિચાર કરી રહી છે. 1 ફેબ્રુઆરી 2024ના રોજ મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે PM કિસાન હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારવાનો નિર્ણય આ દરમિયાન લેવામાં આવી શકે છે. આમ ખેડૂતોને 6000 રૂપિયાને બદલે 8000 રૂપિયાનો હપ્તો મળશે તેવું બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિ પહેલાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. નવરાત્રિને હવે થોડા દિવસો જ બાકી છે. રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય પણ લઈ લીધી છે. જોકે આ દરમિયાન હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 અને 16 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે એના વિશે જો વાત કરીએ તો 15 તારીખે મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, બોટાદ અને ભાવનગર આ તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે 16 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં કોઈક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં મતદાનની તારીખ બદલવામાં આવી છે. 23 નવેમ્બરના બદલે હવે 25 નવેમ્બરે રાજસ્થાનમાં મતદાન યોજાશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ગઈકાલે રાત્રે બિહારના બક્સરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. બક્સરના રઘુનાથપુરમાં નોર્થ ઇસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં 4 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. તે ઉપરાંત 100 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જંગલ સફારી હવે ખુલશે. જૂનાગઢના સાસણ ગીરમાં વનરાજાનું વેકેશન પૂરું થયું છે. 4 મહિના જંગલ સફારી બંધ રહ્યા બાદ પ્રવાસીઓ માટે 16 ઓક્ટોબરથી સિંહ દર્શન શરૂ કરાશે. સિંહ દર્શનની ઓનલાઈન પરમિટ તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી કાઢી શકાશે. ઋતુમાં વન્ય પ્રાણીઓનો પ્રજનનનો સમય હોય છે, જેથી દર વર્ષે 4 મહિના માટે જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. જોકે ગત વર્ષે 7.5 લાખ લોકોએ સાસણની મુલાકાત લીધી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ઇઝરાયેલથી ભારતીયોને પરત લાવવા સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ જો કોઈ ફસાયું હશે તો તેને ભારત લાવવામાં આવશે. જોકે તે સિવાય ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર તેમજ વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારા કરાશે. રાજ્યમાં 27 ઓક્ટોબરથી લઈને 9 ડિસેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે, જેમાં નામ દાખલ, સુધારો વધારો કે કમી પણ થઈ શકશે. લોકસભાની ચૂંટણી અંગે ગુજરાતમાં પંચે તૈયારીઓ શરૂ કરી છે. 27 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારા કરાશે.
ખાસ સંક્ષિપ્ત સુધારણા સમયગાળા દરમિયાન તારીખ 4 અને 5 ઓક્ટોબરે તથા તારીખ 2 અને 3 ડિસેમ્બરે એમ 4 દિવસ ખાસ ઝુંબેશ ચાલશે। આ દિવસો દરમિયાન રાજ્યમાં દરેક બૂથ પર લેવલ ઓફિસર સવારે 10 થી 5 વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે। મતદારો એમના નામ ત્યાં મતદાર યાદીમાં જોઈ શકશે। મતદાર યાદીમાં સુધારો વધારો કે નામ કમી કરવા માટેના ફોર્મ બૂથ ઉપર મળશે। જો કે આ બધી અરજીઓ અંગે તારીખ 26 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે અને તારીખ 5 જાન્યુઆરી 2024 રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના સાંસદ દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। એલસીબી 35 લાખ રૂપિયાનો હપ્તો દારૂ વેચનાર પાસેથી લે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। નર્મદા પોલીસ પર તેમણે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નાંદોદમાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને ડેડિયાપાડામાં દર મહિને પોલીસ હપ્તો લે છે અને સોલિયા ગામે દર મહિને 35 લાખ રૂપિયાનો હપ્તો લે છે તેવા આક્ષેપો તેમણે લગાવ્યા છે। ભાજપ મહેનત કરીને વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યો છે અને બીજા લોકો અભિયાન પર પાણી ફેરવે છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું। મયાસી ચિત્રો એ કોણ છે તે બી ખબર પડશે। દિનેશ એક સમયનો મોટો ભૂટલેગર પાછો એને ચાલુ કર્યું છે। મેં તો ત્યાં સુધી કહું છું કે આ નર્મદા જિલ્લાનો એલસીબી આ એલસીબી વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી। આ એલસીબી ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે। આ સોલિયામાં 35 લાખ નો દર મહિને આ એલસીબી વાળા હપ્તો લઈ વિચારતા કરો તમે મારા આપ તમે રાત દિવસ મહેનત કરો વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ ચિત્રોલમાં મેં કહું 10-15 વર્ષ પહેલા કરોડો રૂપિયાનો દારૂ પકડાયો તેમાં પાછું ધંધો બી ચાલુ થઈ ગયું છે। આ તિલકવાડામાં કેટલા બુટલેગરોનો અમુક પાર્ટી વાળા જોડી દીધા છે। કેટલાક રાજકીય પાર્ટી વાળા મોટા બુટલેગરોને જોડી દીધા છે આવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે। આવા લોકોને મોટા કરવાના છે એમના રક્ષણ માટે એમના ધંધાના સલામતી માટે। આ ચિંતા બાજુ પેલું કોઈ મહેશ ગેબુનો કોઈક માણસ છે તો 150-500 માણસો સાથે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે કરોડો રૂપિયાનું તો વિચાર કરો જુગારનું દારૂનું છટ્ટા બેટિંગનું લોકો મહેનત કરે અને આંકડા લખાય આ બધું બરબાદ થઈ જાય। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।